કેસરિયા. પિતાની માંદગીનું કારણ બતાવી કોંગ્રેસ છોડી હતી, 25 દિવસમાં ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ દ્વારા 12 માર્ચના રોજ ગુજરાતમાં 7 ઉમેદવારની યાદી જાહેર કરાઈ હતી. તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું. જો કે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાના હતા, પરંતુ તેઓએ અંગત કારણોસર ચૂંટણીનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે આ અંગે રોહન ગુપ્તાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે આ ઉપરાંત તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા આપ્યાના 25 દિવસમાં આજે તેઓ ભાજપમાં જોડાયા છે. નિર્ણાયક લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કોંગ્રેસમેન રાહુલ ગુપ્તા 11 એપ્રિલ ગુરુવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રોહન ગુપ્તાની સાથે જહાઝેબ સિરવાલ અને પરમપાલ કૌર પણ ભાજપમાં જોડાયા છે. રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીની હાજરી રહી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ આઈટી સેલના વડા રોહન ગુપ્તાએ પાર્ટીના સાથીદારો દ્વારા અપમાન અને પાત્ર હત્યાનો આરોપ લગાવીને પાર્ટી છોડી દીધી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.